બધી બહેનોને મારા જય શ્રી કૃષ્ણ. આ લોકડાઉનના સમયમાં કાર્યકારીણીએ સારું આયોજન કર્યું છે, જે પ્રશંસનીય છે. ને એનાથી નાની બાળિકાઓને, વહુઓને, બધી મોટી બહેનોને આપની આવડત પ્રમાણે કામ કરવાનો સારો અવસર મળ્યો છે. તો આજે હું લાલાને આ ગરમીની ઋતુમાં જે લાડ લડાવવાનું હોય, જેમ કે ખસનો બંગલો, પછી મોતીનો બંગલો અને ચંદનનો બંગલો, એવી રીતના પંખા કૂલર બધા આપણે એના અંદર લગાડતા હોય મંદિરમાં, તો આજે હું તમને મોતીનો બંગલો સિમ્પલ અને સોબર બતાવવાનું આયોજન કર્યું છે. આપણા પુષ્ટિ માર્ગમાં આ મેં બધાના ઘરે આ ફૂલમંડી જોઈ છે. આ ફૂલમંડીના ઉપર આપણે ફૂલથી ફૂલમંડી બનાવતા જ હોઈએ છીએ, પણ એના ઉપર બીજા બંગલા બનાવવાનું, જેમ કે મેં આ ચંદનના કપડાનું બનાવ્યું છે, એના ઉપર ચિપકાવવાનું, સિરફ બધું કપડું ચિપકાવી દેવાનું છે. આ ચંદનના કપડાનું છે. મયૂરનો બંગલો બનાવ્યો હતો, તો આ મયૂરના કપડાનું કાપીને એના ઉપર ચિપકાવવાનું છે. આ લકડાની ફૂલમંડી પર આ બકરમના ઉપર એનો ઢાંચો એવી રીતના કાપી લેવાનું, ડ્રો કરીને કાપી લેવાનું. અને આ એવી રીતના મેં કાપી લીધું છે. એ મેં આ બ્લુ પાતળું કપડું વેલ્વેટનું લીધું છે. એના આ કપડા પર આ ઢાંચો રાખી એવી રીતના કપડું પણ એવી રીતના કાપી લેવું. આ કાપેલી બકરમ પર મેં કપડું સીવીને એને પણ કાપી લીધું છે. અને પછી એવી રીતના એના ઉપર એવી મોતીની લડો બનાવીને આવી રીતના ચોંટાડી દીધી છે ચારે બાજુ. આ પણ અહીંયા પણ ચોંટાડી દીધી છે. અને અહીંયા થોડી જગ્યા છે, અહીંયા સિમ્પલ એક લડની માળાથી ડેકોરેશન કરી દીધું છે. અને એના પછી મેં એવા ફૂલ મોતીના બનાવ્યા છે, જે અહીંયા ડેકોરેશન કર્યું છે. અને આ નાના નાના ફૂલ પણ એવી રીતના બનાવ્યા છે, એ પણ મેં અહીંયા ડેકોરેશન કર્યું છે. અને એ ખાલી જગ્યામાં અહીંયા જાળી બનાવી છે મોતીથી, અને અહીંયા પણ જાળી બનાવી છે. ચારે બાજુ એવી જાળી બનાવી દીધી છે. એના પર તમે કોઈ પણ ડિઝાઇન બનાવી શકો છો. કોઈ આ મોતીની બનાવી છે, આના પછી આ મયૂરની બનાવી છે, અને આના પછી આ ચંદનનો બંગલો બનાવ્યો છે. એના દર્શન મેં કરાવ્યા હતા, એ તમે જોયા જ હશે. આવી જ રીતના તમે જાત જાતના કપડાના, ડિઝાઇનના કપડાના, કાચના, કુંદનના બંગલા બનાવી શકો છો અને ઠાકોરજીને લાડ લડાવી શકો છો. જય શ્રી કૃષ્ણ.